એકલવ્ય સમાન મારા વાલા વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. ધોરણ 8 અને 9 વિષય સામાજિક વિજ્ઞાન ગુજરાતી મીડિયમ. આજનો ટોપિક છે બેઝિક ઓફ સોશિયલ સાયન્સ ડે 7. સામાજિક વિજ્ઞાન વિષયને સમજવા માટે તેના મહત્ત્વના ભાગ તરીકે રાજ્યશાસ્ત્ર. મિત્રો, મેં તમને ડે 1ના વિડીયોમાં સમજૂતી આપી હતી કે આપણો સામાજિક વિજ્ઞાન વિષય છે એ કોઈ એક સબ્જેક્ટને લઈને નથી બનતો, ઘણા બધા સબ્જેક્ટોના ભાગ ભેગા થયા છે ત્યારે આપણો એક સબ્જેક્ટ બને છે. એટલે આપણા તમારે અત્યારે 8માં અને 9માં ધોરણના અભ્યાસ માટે તમારે ઇતિહાસ, ભૂગોળ અને રાજ્યશાસ્ત્ર આ 3 ટોપિક મહત્ત્વના છે, જેમાં તમે ઇતિહાસમાં જે ઐતિહાસિક બધી સ્ટોરી છે કે એને લગતું માહિતી છે એ તમે જાણી શકશો. એમાં તો તમને ખાલી ડે 1માં થોડુંક બેઝિક નોલેજ જેટલું આપવાનું હતું એ મેં તમને આપી દીધું. ખાસ વાત હતી ભૂગોળની, તો જેના 5 ભાગ આપણે સમજ્યા, જે સમજવા માટે સમજૂતી લેવા જરૂરી હતી એટલા માટે. હવે આજે રાજ્યશાસ્ત્રનો એક ટોપિક લીધો છે કે જેમાં આપણા માટે એટલું બેઝિક નોલેજ હોવું જરૂરી છે, એટલા માટે આપણે આજે રાજ્યશાસ્ત્રના ટોપિક આજે લીધો છે. હવે તમને થશે કે આ રાજ્યશાસ્ત્ર એટલે શું વળી, આ ક્યાંથી નવું આવું ટપક્યું. જો 8માં ધોરણમાં તમે ભણી ચૂક્યા છો 9માં વાળાને ખબર છે કે ભાઈ પહેલું ચેપ્ટર હતું ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, આ ચેપ્ટર ઇતિહાસને લગતું હતું. બીજું હતું આપણી આસપાસ શું, તો એ ભૂગોળને લગતું હતું. અને ત્રીજું હતું ભારતનું બંધારણ, તો એ રાજ્યશાસ્ત્રને લગતું હતું. એ જ રીતે 7માં ધોરણમાં પણ તમે ભણી ચૂક્યા છો, જે અત્યારે 8માં પહોંચ્યા છે એ લોકોની વાત થાય છે, કે ભાઈ પહેલું ચેપ્ટર પહેલાં સમયમાં ભણી ગયા 7માં ધોરણમાં 2 મહારાજ્યો જેમાં હર્ષવર્ધનની અને પુલકેશી બીજા વિષયની વાત આવતી હતી એ ઇતિહાસને લગતો ચેપ્ટર હતું. ભૂગોળને લગતું બીજું ચેપ્ટર હતું કે પૃથ્વી ફરે છે, જેમાં તમે પરિભ્રમણ અને ધરીભ્રમણ વિશે માહિતી લઈ ચૂક્યા છો. આ ઉપરાંત ત્રીજું ચેપ્ટર હતું સરકાર, એ ચેપ્ટર હતું રાજ્યશાસ્ત્રનું, મતલબ કે પોલિટિકલ સાયન્સ. આ ચેપ્ટરમાં તમે સરકારના અંગો વિશે માહિતી લઈ ચૂક્યા છો. ટૂંકમાં કહીએ તો તમારે રાજ્યશાસ્ત્રમાં બંધારણ, સરકાર કે બંધારણ કઈ રીતે આપણું ઘડાણું, એના અંગેના નિયમો, એવી બધી માહિતી લેવાની હોય. પણ મૂંઝાવમાં બાળકો, હું તમને એવું બધું બોરિંગ વાત અત્યારે તમને નહીં કહું, કેમ કે આ ટોપિક છે જેવો કે જેમાં આપણને કંટાળો જ આવે, પણ આ ટોપિકમાં આપણે અત્યારે એવું લીધું છે કે જેમાં તમને મજા આવે. હા, બાકી વાત અલગ છે કે ભાઈ તમે બંધારણના એ ટોપિક વિશે જાણો છો કે ભાઈ એમાં સરકારના 3 અંગ, કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર, કયા છે 3 અંગ? ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ધારાસભા એનું કામ શું છે, તો કે કાયદો ઘડવાનું. કારોબારીનું કામ શું છે, તો કે ઘડેલા કાયદાને અમલમાં મૂકવાનું. અને ન્યાયતંત્ર એ ધારાસભા અને કારોબારીથી સ્વતંત્ર છે અને એનું કામ એ છે કે જો કોઈ ઘડેલા કાયદા કે નિયમનો ભંગ કરે તો એને સજા આપવાનું કામ. આ રીતે આપણે આની માહિતી લઈ ચૂક્યા છીએ. અને હવે એટલે ટૂંકમાં તમને આ 3 ટોપિક ખબર છે કે ભાઈ ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ડીપમાં તમે ન જ જાણતા, ભલે થોડું ઘણું જાણો છો, પણ અત્યારે એ બોરિંગ વાત આપણે નહીં કરીએ. અત્યારે વાત કરશું જે તમને પણ ગમશે અને તમારા નોલેજ માટે જરૂરી છે. અહીં આપણે આજે માત્ર નેશનલ સિમ્બોલ વિશે, એટલે કે આપણા રાષ્ટ્રીય પ્રતીકો વિશે હું તમને વાત કરીશ. આ ચિત્રમાં છે એ જોઈને તમને એમ થાય ટીચર આ બધી તો અમને ખબર છે, બરાબર ને? હવે એક એકની થોડીક માહિતી આપણે લેતા છીએ. પહેલું છે રાષ્ટ્રીય ધ્વજ. રાષ્ટ્રીય ધ્વજનો ઇતિહાસ, એના વિશે જાણી લઈએ. અત્યારનો આપણો જે હાલનો રાષ્ટ્રધ્વજ છે એના ઇતિહાસની જાણકારી આપણે પહેલાં લઈએ, તો કે વર્તમાન રાષ્ટ્રીય ધ્વજની સૌપ્રથમ ડિઝાઇન યુરોપમાં મેડમ ભીખાઈચી કામા દ્વારા તૈયાર કરવામાં આવી હતી.
ત્યારબાદ 1929માં જવાહરલાલ નહેરુ દ્વારા 31 ડિસેમ્બરના રોજ રાવી નદીના તટ પર ભારતમાં સૌ પ્રથમ ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો. પણ અત્યારના ત્રિરંગામાં ચક્ર છે, જ્યારે એ ત્રિરંગામાં શું હતું? ચરખો. અત્યારે વચ્ચે ચક્ર છે. સ્વતંત્રતા પછી બંધારણ સભા દ્વારા રાષ્ટ્રધ્વજની ડિઝાઇન નક્કી કરવા માટે ઝંડા સમિતિની રચના કરવામાં આવી. ઝંડા સમિતિના અધ્યક્ષ જે બી કૃપલાણી હતા. સ્વતંત્રતા પછી પિંગલી વેંકૈયા દ્વારા રાષ્ટ્રધ્વજની ડિઝાઇન તૈયાર કરવામાં આવી. આ વ્યક્તિ દ્વારા એક રાષ્ટ્રધ્વજની એમને ડિઝાઇન તૈયાર કરવામાં આવી. વર્તમાન રાષ્ટ્રીય ધ્વજ બંધારણ સભા દ્વારા 22 જુલાઈ 1947ના રોજ સ્વીકારવામાં આવ્યો. રાષ્ટ્રધ્વજનું માન અને સન્માન જળવાઈ રહે તે માટે ભારત સરકાર દ્વારા ભારતીય ધ્વજ સંહિતા 2002 એ બનાવવામાં આવ્યું, જે મુજબ સામાન્ય નાગરિકો, ખાનગી સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ રાષ્ટ્રધ્વજને ફરકાવી શકે છે, પરંતુ તેનો અનાદર થવો જોઈએ નહીં. મતલબ કે ધ્વજ ફરકાવવાની પરવાનગી મળી ચૂકી છે, પણ એની રિસ્પેક્ટ જાળવવી જરૂરી છે. સર્વોચ્ચ ન્યાયાલયના નિર્દેશ મુજબ રાષ્ટ્રધ્વજ ફરકાવો એ બંધારણના અનુચ્છેદ 19IA મુજબ આવતો દરેક નાગરિકને મળતો મૂળભૂત અધિકાર છે. અત્યારના હાલના રાષ્ટ્રધ્વજની વાત કરીએ તો કે ભારતના રાષ્ટ્રીય ધ્વજમાં 3 રંગો છે. સૌથી ઉપર કેસરી, વચ્ચે સફેદ અને સૌથી નીચે લીલો. આથી ભારતના રાષ્ટ્રીય ધ્વજને ત્રિરંગો પણ કહેવામાં આવે છે. કેસરી રંગ શક્તિનો પ્રતીક છે, સફેદ રંગ શાંતિનો પ્રતીક છે, જ્યારે લીલો રંગ સમૃદ્ધિનો પ્રતીક છે. ત્રિરંગાની સફેદ પટ્ટીમાં વચ્ચે 24 આરા ધરાવતું ચક્ર છે, જે અશોકના સારનાથ ખાતેના સ્તંભમાંથી લેવામાં આવ્યું છે. ભારતના રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈનું માપ 3:2 છે, જે આ ચિત્ર દ્વારા તમે જોઈ શકો છો. રાષ્ટ્રીય ચિહ્ન. ભારતનું રાષ્ટ્ર ચિહ્ન એ સારનાથ એટલે કે વારાણસી ખાતેના અશોકના સિંહ સ્તંભમાંથી લેવામાં આવ્યું છે. મૂળ સ્તંભમાં 4 સિંહ છે, જે એકબીજાની વિરુદ્ધ દિશામાં બેસેલા જણાય છે. આથી માત્ર 3 સિંહ જ દેખાય છે. તેના નીચે ઘંટ આકારના પદ્મની ઉપર એક હાથી, એક ઘોડો, એક સાંઢ તથા એક સિંહની મૂર્તિઓ છે, જેની વચ્ચોવચ્ચ ચક્ર છે. અને એક જ પથ્થરને કોતરીને બનાવવામાં આવેલા આ સ્તંભની ઉપર ધર્મચક્ર રાખવામાં આવ્યું છે. આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે આગળથી આપણને 3 સિંહ દેખાય છે, પણ પાછળના ભાગમાં એક ચોથો સિંહ છે. અને અનુક્રમે તમે જોતા જજો ક્લોકવાઇઝ કે જો સિંહ પછી આગળ છે સાંઢ જમણી બાજુ, પછી ધર્મ છે ને એટલે કે એક જ પથ્થરને કોતરીને બનાવવામાં આવેલું ધર્મચક્ર છે, ડાબી બાજુ લખેલું ત્યાં ઘોડો અને એની ઓલી બાજુ છે હાથી. આ ચિહ્નમાં નીચેની તરફ મુંડકોપનિષદમાંથી લેવામાં આવેલું સૂત્ર સત્યમેવ જયતે લખેલું છે, જેની લિપિ દેવનાગરી છે, જેનો અર્થ થાય છે કેવળ સત્યનો જ જય થાય છે. ભારત સરકાર દ્વારા રાજચિહ્ન 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું.
આ રાજચિહ્ન તમે જોઈ શકો છો. ત્રીજું છે રાષ્ટ્રીય ગાન. ભારતનું રાષ્ટ્રગાન જનગણ મન છે. રવીન્દ્રનાથ ટાગોર દ્વારા મૂળ બંગાળીમાં રચવામાં આવેલ અને સંગીતબદ્ધ કરવામાં આવ્યો હતો. તેનો હિન્દી સંસ્કરણ એટલે કે હિન્દીમાં એનું ટ્રાન્સલેશન થયું અને એ જનગણ મનને રાષ્ટ્રગાન તરીકે સ્વીકારાયું. સમગ્ર રાષ્ટ્રગાનમાં 5 પદ છે, જેનું પ્રથમ પદ રાષ્ટ્રગાન તરીકે ગવાય છે. મતલબ કે રવીન્દ્રનાથ ટાગોરે જે આખું લખેલું છે એમાં 5 પદ છે, એમાંથી ખાલી પહેલું પદ છે એ એક જ પદને આપણે રાષ્ટ્રગાન તરીકે ગાવામાં ઉપયોગ કરીએ છીએ. રાષ્ટ્રગાનના આ ગાયનની અવધિ 52 સેકન્ડ છે. કેટલાક વિશિષ્ટ અવસરો પર રાષ્ટ્રગાન સંક્ષિપ્ત રૂપમાં એટલે કે ટૂંકું કરી નાખવામાં આવે છે, જેમાં તેની પ્રથમ અને છેલ્લી પંક્તિ સાથે ગાવામાં આવે છે. ત્યારે તેની અવધિ એટલે કે 20 સેકન્ડમાં પૂરું કરવાનું હોય છે. સૌ પ્રથમ જનગણ મન ઈસવીસન 1911માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કલકત્તા ખાતે 27મા અધિવેશનમાં ગાવામાં આવ્યું હતું. આ કોંગ્રેસ અધિવેશનના અધ્યક્ષ કિશન નારાયણ ધર હતા. આ રાષ્ટ્રગીત ગુજરાતીમાં લખેલ છે અને એનો અનુવાદ એ શું કહેવા માંગે છે એનું ભાવાર્થ પણ તમને બાજુમાં લખેલું દેખાય છે. જનગણ મનને રાષ્ટ્રગાનના સ્વરૂપમાં બંધારણ સભા દ્વારા 24 જાન્યુઆરી 1950ના રોજ આપવામાં આવી, મતલબ એને મંજૂરી સ્વીકૃતિ ત્યારે આપી અને રાઈટ 2 દિવસ બાદ આપણું બંધારણ અમલમાં આવ્યું એટલે કે 26 જાન્યુઆરી 1950. એ દિવસ કયા દિવસ તરીકે ઓળખવામાં આવે છે કોઈને યાદ હોય તો મને જણાવજો. ચોથું છે રાષ્ટ્રગીત. ભારતનું રાષ્ટ્રગીત વંદે માતરમ છે, જેની રચના બંકિમચંદ્ર ચેટર્જીએ કરેલી છે. બંકિમચંદ્ર ચેટર્જી કે ચટ્ટોપાધ્યાય બંને એક જ. વંદે માતરમ બંકિમચંદ્ર ચેટર્જીની કૃતિ, એમણે એક જે બુક લખેલી છે એનું નામ છે આનંદમઠ, એમાંથી લેવામાં આવેલ છે. વંદે માતરમ અને જનગણ મન બંનેને ઇક્વલ છે, મતલબ કે બંનેનો દરજ્જો એક સમાન આપવામાં આવેલ છે એટલે કે બંને ઇક્વલ છે. આ રાષ્ટ્રગીતની ગાયનની અવધિ એટલે ગાવા માટેની 1 મિનિટનો સમય છે અથવા તો 65 સેકન્ડ જેટલો અંદાજે છે. વંદે માતરમ સૌ પ્રથમ 1896માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 12મા અધિવેશનમાં કલકત્તામાં ગાવવામાં આવ્યું હતું. આ અધિવેશનના અધ્યક્ષ રહમતુલ્લા સયાની હતા. 24 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ સભા દ્વારા તેને સ્વીકારવામાં આવ્યું. 15 ઓગસ્ટની મધ્યરાત્રિએ સંસદીય સચિવાલયમાં MS સુબ્બુલક્ષ્મી દ્વારા આ રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું. રાષ્ટ્રગીત વંદે માતરમનું પ્રથમ પદ આ મુજબ છે, એટલે કે એનું પ્રથમ પંક્તિ જે આપણે પદ છે એ જ આપણે લોકો મોટા ભાગે ગાતા હોય છે, એના વિશે જ આપણે જાણીએ છીએ. યાદ રાખો મિત્રો, સંસદનું દરેક સત્ર એટલે સંસદમાં 3 સત્ર હોય છે, શિયાળું સત્ર, ઉનાળું સત્ર અને ચોમાસું સત્ર. એ ઋતુ મુજબ નથી પણ એ એવી રીતે વહીવટ કરવામાં આવે છે. એક છે નવેમ્બરથી શરૂઆત થાય છે શિયાળાની, એ રીતે શરૂઆત થાય છે તેમાં. અને બીજી વાત એ કે જેમ આપણે ભણવામાં સેમ સિસ્ટમ હોય છે એમ સંસદના વહીવટ માટે આ 3 સેમ હોય છે અને એ મુજબ કાર્ય થાય છે. અને આ સંસદનું જ્યારે સત્ર શરૂ થાય એ શિયાળું સત્ર હોય, ઉનાળું હોય કે ચોમાસું સત્ર હોય, એ સત્ર જ્યારે શરૂ થાય ત્યારે શરૂઆતમાં રાષ્ટ્રગાન એટલે કે જનમનગનનું ગાયન થાય છે
અને જ્યારે સત્ર પૂરું થાય છે ત્યારે એ વંદે માતરમથી સત્રને પૂરું કરવામાં આવે છે. અને આ આખું વંદે માતરમના દરેક પદ સહિત આખું આપી દીધેલું છે, જેમાં માત્ર પહેલું પદ છે એ જ આપણે ગાવા માટે ઉપયોગ કરતા હોઈએ છીએ. પાંચમું છે રાષ્ટ્રીય પંચાંગ કેલેન્ડર. ભારતનું રાષ્ટ્રીય પંચાંગ શક સંવંત આધારિત છે. ગ્રેગોરિયન કેલેન્ડર અને રાષ્ટ્રીય પંચાંગની તારીખોમાં સામ્ય જળવાઈ રહી છે, એટલે કે શક સંવંત આધારિત આ કેલેન્ડર અને આપણું જે બીજું કેલેન્ડર છે એમાં બંને મુજબ આ સમાનતા જળવાઈ રહે છે. શક સંવંતની શરૂઆત 1878માં કનિષ્ક દ્વારા કરવામાં આવી. શક સંવંતનો સૌ પ્રથમ મહિનો ચૈત્ર છે, જેનો પ્રથમ દિવસ 22 માર્ચના રોજ અને જો લીપ યર હોય તો 21 માર્ચના રોજ હોય છે. શક સંવંત સામાન્ય રીતે 365 દિવસનો હોય છે. રાષ્ટ્રીય પંચાંગ મુજબ નીચેના સરકારી હેતુઓ માટે આ રાષ્ટ્રીય પંચાંગ અપનાવવામાં આવ્યું છે. પહેલું, ભારતના રાજપત્ર માટે. બીજું, આકાશવાણીના સમાચાર પ્રસારણ માટે. ત્રીજું, ભારત સરકાર દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા કેલેન્ડર માટે. અને ચોથું, ભારત સરકાર દ્વારા નાગરિકોને સંબોધિત પત્ર માટે. ભારત સરકારે શક સંવંતનો રાષ્ટ્રીય પંચાંગ તરીકે સ્વીકાર 22 માર્ચ 1857ના રોજ કર્યો હતો. આ મુજબનું જે કેલેન્ડર છે એ તમે જોઈ શકો છો કે જેમાં ચૈત્ર મહિનાથી શરૂઆત થાય છે. ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો, કારતક, માગસર, પોષ, મહા અને ફાગણ એ રીતે. અને આમાં ઉલટું માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી આ રીતે એનું વહીવટ થતો હોય છે. પાંચમું છે રાષ્ટ્રીય પશુ. ભારતનું રાષ્ટ્રીય પશુ એટલે કે પ્રાણી વાઘ છે, જેનું લેટિન નામ પેન્થ્રા લિયન્સ છે. વિશ્વમાં વાઘની 8 પ્રજાતિઓ જોવા મળે છે, જેમાં ભારતમાં જોવા મળતી પ્રજાતિને રોયલ બેંગલ ટાઈગર કહેવામાં આવે છે. આપણા દેશમાં વાઘની ઘટતી જતી સંખ્યાને કારણે વાઘ સંરક્ષિત કરવા માટે 1973થી ભારત સરકાર દ્વારા પ્રોજેક્ટ ટાઈગરના નામે એક યોજના શરૂ કરવામાં આવી છે. સાતમું છે રાષ્ટ્રીય પક્ષી. ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર છે, તેનું લેટિન નામ પાવોક્રિટેસ્ટસ છે. નર મોર એ 200 જેટલા મોર પીંછ ધરાવે છે. મોરને ભારતીય વન સંરક્ષણ અધિનિયમ 1972 અંતર્ગત સંરક્ષણ પ્રાપ્ત થાય છે. એટલે જેમ વાઘના સંરક્ષણ માટેની સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે એ જ રીતે મોર માટે પણ સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે, એના રક્ષણ માટેની વાત થાય છે. આઠમું છે રાષ્ટ્રીય પુષ્પ. ભારતનું રાષ્ટ્રીય પુષ્પ કમળ છે, જેનું લેટિન નામ નલંબો ન્યુસિપેરા ગાર્ટન છે. કમળ આછા ગુલાબી રંગનું ફૂલ છે. તે પ્રાચીન કાળથી ભારતીય સંસ્કૃતિનું શુભ પ્રતીક માનવામાં આવે છે. નવમું છે રાષ્ટ્રીય વૃક્ષ. ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ વડ છે, જેનું લેટિન નામ ફાઇક્સ બેંગાલિસિસ છે. વડનું વૃક્ષ વિશાળ અને ઘટાદાર હોય છે તથા તેની શાખાઓ દૂર દૂર સુધી ફેલાયેલી હોય છે.
આ ચિત્ર તમે વડલાનું જોઈ શકો છો. દસમું છે રાષ્ટ્રીય ફળ. ભારતના રાષ્ટ્રીય ફળ કેરી છે, જેનું લેટિન નામ મેનિંગ ફેરા ઇન્ડિગા છે. પ્રાચીન કાળથી ભારતમાં કેરીની વિવિધ જાતો થાય છે. આંબા ઉપર લટકતી કેરી તમે જોઈ શકો છો ચિત્ર દ્વારા. અગિયારમું છે રાષ્ટ્રીય નદી. 4 નવેમ્બર 2008 રોજ ગંગા નદીને રાષ્ટ્રીય નદીનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગંગા ભારતની સૌથી લાંબી અને પવિત્ર નદી છે. આ ચિત્ર હરદ્વાર પાસે હરકી પોળીનું આવેલું છે ત્યાંનું ચિત્ર છે. અને આ ચિત્ર મેપમાં ગંગા નદી કયા રાજ્યમાં કેમ પસાર થાય છે એના વિશે તમને સાવ નાનું એવું ચિત્ર દર્શાવેલું છે. 12મું છે રાષ્ટ્રીય જળચર જીવ. 5 ઓક્ટોમ્બર 2009 રોજ ગંગા ડોલ્ફિન માછલીને રાષ્ટ્રીય જળચર જીવ તરીકે જાહેર કરવામાં આવી છે. આ ડોલ્ફિન માછલી છે એ ગંગા નદીમાં જોવા મળે છે અને એ કયા ભાગમાં, હરદ્વાર પાસે નહીં પણ સૌથી વધારે એ પશ્ચિમ બંગાળ પાસે જઈએ ત્યાં આ ભાગમાં દેખાય છે. કેમ કે ઉત્તર પ્રદેશ અને બિહારના અમુક રાજ્યોમાંથી જ્યાંથી એ પસાર થાય છે ત્યાં અત્યંત પવિત્ર નદી હોવા છતાં પણ એ ગંદી થઈ ચૂકી છે, એટલે ત્યાં આ જળચર જીવ માટે જીવવું મુશ્કેલ છે. પણ આ મોટા ભાગે આપણે પશ્ચિમ બંગાળના અમુક ભાગમાં એ જોવા મળે છે, જ્યાં હુગલી જિલ્લામાંથી ગંગા પસાર થાય છે ત્યાંના આગળના નજીકના ભાગોમાં આ ડોલ્ફિન માછલી જોવા મળે છે. એટલે કીધું છે ગંગા ડોલ્ફિન માછલી, બીજી એક નહીં ગંગાની હોય ને એ રાષ્ટ્રીય જળચર જીવ. 13મું છે રાષ્ટ્રીય વિરાસત પશુ. 22 ઓક્ટોમ્બર 2010 રોજ કેન્દ્ર સરકારે હાથીને રાષ્ટ્રીય વિરાસત પશુ જાહેર કર્યો છે. ચૌદમું છે રાષ્ટ્રીય રમત. હોકી એ ભારતની રાષ્ટ્રીય રમત છે. હોકીના જાણીતા ખેલાડી મેજર ધ્યાનચંદની યાદમાં 29 ઓગસ્ટને રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવાય છે. અને મિત્રો, એ સિવાયના ઘણા બધા નેશનલ સિમ્બોલ છે જે અહીં અગત્યના હતા, તમારા નોલેજ માટે ઇનફ હતા એટલા મેં તમને કીધા છે. તેમ છતાં આપણને અહીંયા દેખાય જ છે કે નેશનલ લેંગ્વેજ હિન્દી, નેશનલ ગેમ હોકી, નેશનલ બુક ગીતા, નેશનલ માઉન્ટેન નંદા દેવી, આ રીતે બધી માહિતી આમાં આપણને આપેલી છે. મિત્રો, હવે તમારે આપણે બેઝિકનો આપણે બેઝિકના આપણે 7 વિડીયો થઈ ચૂક્યા છે. 8મો વિડીયો છે એ તમારે આવશે, મેપિંગનો આવશે. મેપિંગ મતલબ કે ભારતનો મેપ હું તમને શીખવાડીશ કે કયું રાજ્ય ક્યાં આવ્યું, એ તમને શોર્ટમાં સાવ ઇઝીલી સ્ટોરીથી યાદ રહી જાય એ રીતે આપણે યાદ રાખવાનું છે. એટલે એ જેવું મેપિંગ પતે એટલે તરત જ તમને મેપિંગ પછી તરત જ આપણે ચેપ્ટર ચાલુ કરી દેવાના છે. મિત્રો, અહીંયા મેં તમને ભારતના રાષ્ટ્રીય પ્રતીક વિશે સમજૂતી આપી છે, બરાબર. પણ હવે તમારે મને ગુજરાતના જે આપણા રાષ્ટ્રીય મેં તમને શીખવાડી દે, તમારે મને રાજ્ય પ્રતીક કહેવાના છે. રાજ્ય પ્રતીક મતલબ કે આપણા ગુજરાતના જે કે બી હોય તે. અને તમને એ ખબર હોવી જોઈએ, તો જેટલાને જે ખબર હોય એ મને જણાવજો રફ બુકમાં લખીને, બરાબર. અને નેક્સ્ટ વિડીયો એ આપણા મેપિંગનો છે, અને મેપિંગ ભારતનો તમને શીખવાડી દઈશ. એ બેઝિક ઓફ સોશિયલ સાયન્સ ડે 8માં આવશે, અને એની સાથે જ 8મા અને 9મા ધોરણના બંનેના વિડીયો અલગ અલગ બીબી વર્ગ દ્વારા, બોર્ડ દ્વારા જ હું તમને સમજાવીશ.
કે જેના દ્વારા તમે વ્યવસ્થિત માહિતી લઈ શકો. મતલબ નેક્સ્ટ વિડીયોથી આપણો ભણવાનું ચેપ્ટર ચાલુ થઈ જાય છે. બંને ધોરણનો અલગ અલગ વિડીયો હશે, તો તમારે તમારી ટેક્સ્ટ બુક અને બાકી બુક સાથે રાખજો. જ્યારે હું સૂચના આપું એ મુજબ તમે ફોલો કરતા જજો. થેન્ક યુ.